હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું કિરણબેન શુક્લ, પાઠક સ્કૂલ અમરેલી, હિન્દી દ્વિતીય સેમેસ્ટર સત્ર 2માં તમારું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, બધા જની એક્ઝામ, પ્રથમ સત્રની એક્ઝામ સારી રીતે પસાર કરી હશે. ટૂંક સમયમાં તમારું રિઝલ્ટ પણ મળી જશે. પરંતુ અત્યારે હવે આપણે દ્વિતીય સેમેસ્ટર સત્ર 2નું શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સત્ર 2ની અંદર પહેલો પાર્ટ છે પત્ર એવમ ડાયરી. તો વિદ્યાર્થી મિત્રો, પત્ર એવમ ડાયરી, કે અત્યારે તો તમે બધા આજના યુગમાં બધા લોકો પત્ર લખવાનું તો ભૂલી જ ગયા છે. શું કામ? તો કે મોબાઈલ ફોન, અત્યારે તમારે મોબાઈલ ફોનનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે, એટલે મોબાઈલ ફોનને કારણે લોકો પત્ર લખતા બંધ થઈ ગયા છે. ભલે પત્ર ન લખીએ કાંઈ વાંધો નહીં, પરંતુ કેવી રીતે લખવું? ક્યારેક અમુક છે ઓફિશિયલ પત્ર હોય, કે પછી બીજી કોઈ અરજી પત્ર હોય, એવા ક્યારેક આપણે લખવાનો સમય આવે. પરિવાર માટે પારિવારિક પત્ર છે એ લખવાનો કદાચ ન આવતા હોય, પરંતુ આવું અમુક સમય આપણે લખવું પડે. તો કઈ રીતે પત્ર લખાય, એનું સરનામું, એનું એડ્રેસ કઈ બાજુ આવે, તમને જાણકારી હોવી જરૂરી છે. ત્યાર પછી ડાયરી. ડાયરી એટલે કે જીવન પર્યંત, દિવસ દરમિયાન અને જીવનની અંદર તમે કોઈ ખાસ મહત્વ, કોકને ડાયરી લેખનનો શોખ હોય છે, કે અમુક પોતાના જીવનની અંદર અમુક સારો દિવસ હોય, મહત્વનો દિવસ હોય, એને યાદગાર યાદી બનાવવા માગતા હોય છે, તો એવો લોકો એ ડાયરીમાં એ મુદ્દોને, એ પોઈન્ટને છે ટપકાવી લેતા હોય છે. ઘણા લોકોને રોજે રોજની ડાયરી લખવાની આદત હોય છે, કે રોજે આજની દિવસની શરૂઆત ક્યાંથી થઈ, પૂરો કેવી રીતે થયો વગેરે. તો એ ડાયરી પણ કેવી રીતે લખવી અને એનું લેખન કેવી રીતે હોવું જોઈએ એ પણ સમજવું જરૂરી છે. તો આપણે અહીંયા પાઠની અંદર આપણે પત્રના નમૂના ઘણા બધા આપ્યા છે અને ડાયરીના નમૂનાઓ પણ ઘણા બધા આપેલા છે. તો કેવી રીતે, કયો પત્ર કેવી રીતે લખી શકાય એ આપણે જોવાનું છે. ચાલો, આની અંદર આપણે છે કે પહેલાં લખ્યું છે કે દૂર બસે અપને સંબંધીઓ, મિત્રો, પરિવારજનો તથા કભી કભી વિભિન્ન અધિકારીઓ કો પત્ર લિખને કી આવશ્યકતા રહેતી હૈ. પત્રો કે દ્વારા હમ અપની બાત અત્યંત સુગમતા સે ઉન તક પહોંચા શકતે હૈ. બરાબર, પહેલાં કીધું એમ કે અત્યારે ફોનની ઘણી બધી સગવડતા છે, એટલે આપણે તરત પહોંચાડી દઈએ છીએ આપણી વાત. પણ પહેલાંના સમયમાં જ્યારે ફોન નહોતા, ત્યારે લોકો આવી રીતે પત્ર મારફત એકબીજાનો સંદેશો પહોંચાડતા હતા. નીચે લખ્યું છે કે અદ્યતન આજકાલ દૂરભાષ એટલે કે ટેલિફોન, તાર એટલે કે ટેલિગ્રામ, ઈમેલ, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન આદિ દ્વારા ભી યહ કાર્ય કિયા જાતા હૈ, ફિર ભી પત્રો કા મહત્વ કમ નહીં હુઆ હૈ, ક્યોંકિ પત્ર કે દ્વારા વિસ્તાર સે અપની બાત વ્યક્ત કી જા સકતી હૈ. પત્ર કે દ્વારા વિચારો કો પ્રેષિત કરના અન્ય સાધનો કી અપેક્ષા સસ્તા હૈ. અધિકારીઓ તક અપની બાત પહોંચાને કે શિકાયત કરને આવેદન યા પ્રાર્થના આદિ કે લીએ કેવલ પત્રો કા હી સહારા લિયા જા સકતા હૈ, અન્ય સાધનો કા નહીં. એ પત્ર લેખનની ખૂબ જરૂરિયાત છે, કે આપણી કોઈ અધિકારીઓ સુધી આપણી વાતને પહોંચાડવી હોય તો એને આપણે ફોન નથી કરી શકતા, પરંતુ પત્ર દ્વારા આપણી વાતની આપણે રજૂઆત કરી શકીએ છીએ. પત્ર લખતી વખતે અમુક બાબતો છે પહેલાં તો ધ્યાનમાં રાખવી પડે છે. તો કે શું બાબતો? જો તો કે પત્ર મેં સબસે પહેલે ઉપર બાઈ ઓર અપના પૂરા પતા ઓર દિનાંક, દિનાંક એટલે તારીખ, પતા એટલે સરનામું, પત્રની બાઈ ઓર, બાઈ મીન્સ ડાબી બાજુ આપણે પત્રમાં સરનામું લખવું જોઈએ. અને ત્યાર પછી સંબોધન પણ સરસ મજાનું વ્યવસ્થિત એક લાઈનમાં જે લખવાવાળાનું જે છે એ સરનામું, તમે પત્ર લખો છો તો તમારું એડ્રેસ ત્યાં આવે, નીચે તારીખ આવે, ત્યાર પછી સંબોધન આવે કે કેવી રીતે સંબંધ કરવું, કે જેસે પત્ર લિખના હોય ઉસકે લીએ બાઈ ઓ શિષ્ટ ભાષામાં સંબોધન લિખે,
સંબોધન પણ બાઈ બાઈ ઓર એટલે કે સોરી ડાબી બાજુ જેનું સંબોધન લખવાનું રહેશે. ત્રીજો પોઈન્ટ છે કે ઇસકે બાદ પત્ર મેં પત્ર કે મુખ્ય ક્લેવર મેં વિષય વસ્તુ પ્રસ્તુત કરે. ત્યાર પછી મુદ્દો જે આવે છે કે ત્યાર પછીનો વચ્ચેનો જે ભાગ છે એમાં તમારે શું પોઈન્ટ છે, શા માટે તમે પત્ર લખો છે એની વિગતવાર શોર્ટ એન્ડ સ્વીટ એટલે કે ટૂંકું અને સારું એવું લખાણ લખવાનું છે. ધ્યાન રાખવું પડે વિદ્યાર્થી મિત્રો કે પત્ર એકદમ લાંબો ન હોવો જોઈએ કે સામેવાળાને વાંચીને કંટાળો આવે, અને ટૂંકો એટલો બધો ન હોવો જોઈએ કે આપણી વાત છે કહેવા માંગીએ છીએ અધૂરી રહી જાય. એટલે એવું લખાણ હોવું જોઈએ કે આપણી વાત પણ પૂર્ણ થઈ જાય અને લખાણ પણ એકદમ ટૂંકું આવે, બરાબર. ત્યાર પછી પત્ર કે અંત મેં નીચે બાઈ ઓર પત્ર લખને વાલા કા અપના સંબંધ ઓર નામ લિખે. ત્યાર પછી પત્રના અંતની અંદર, બરાબર, એ પણ ડાબી બાજુ જ લખવાનું છે કે જેને પત્ર લેખો લિખી તને જેને કહીએ, અને તમારે એની અંદર શું સંબંધ છે, મિત્ર હોય તો પ્રિય મિત્ર, કે જે જેને કોઈ પુત્રને લેખો હોય તો પુત્ર, આ તે જે કાંઈ સંબોધન હોય આ લખવા સંબંધ થતો હોય એ સંબંધ દર્શાવી અને લિખી તને લખું. પત્ર મેં મિત્ર યા સખી અપને સે છોટો કે લીએ તુમ સર્વનામ અપને બડો કે લીએ આપ સર્વનામ કા પ્રયોગ કીજે. પત્ર આપણે લખતા હોઈએ તો પત્રની અંદર જો તમારાથી નાના વ્યક્તિ હોય તો આપણે એને તુમ એવું તુમ એવું સર્વનામનો ઉપયોગ કરીએ, અને જો તમારાથી મોટા હોય તો આપ સર્વનામનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી પત્ર અધિક લંબા ન હો ઓર ઉસમે આવશ્યક બાતે લિખી જાય. પહેલાં મેં કીધું એમ કે પત્ર બહુ લાંબો ન હોવો જોઈએ અને જરૂરી વાત આપણા પત્રમાં આવી જવી જોઈએ. પત્ર મેં બોલચાલ કે સરળ ભાષા કા પ્રયોગ કરના ચાહીએ. પત્ર લખતા હોય ત્યારે આપણે સામાન્ય ભાષાનો ઉપયોગ કરવો જોઈએ, એવા રૂઢ શબ્દ કે જે સામેવાળાને સમજાય ન શકે એવી ભાષા એવો શબ્દનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આટલી વાત છે, ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. તો હવે આપણા પુસ્તકની અંદર જે નમૂના રૂપે પત્ર આપ્યા છે તો એ આપણે એનું વાંચન કરીએ, સમજવા જેવું લાગશે એ સમજાવશું, બાકી એક વખત આપણે એમાં નજર કરી લઈએ. તો પહેલો પત્ર કયો છે, તો કે નિમંત્રણ પત્ર, કે આપણે કોકને આમંત્રણ આપવું હોય, નિમંત્રણ આપવું હોય તો આપણે પત્ર કઈ રીતે લખવો એનો એ નમૂનો મૂક્યો છે. કે જન્મદિન કે અવસર પર ઉપસ્થિત રહેને કે લીએ મિત્ર કો નિમંત્રણ પત્ર, કે તમારો જન્મદિવસ છે અને કોઈ મિત્રને તમારે આમંત્રણ આપવું છે તો કેવી રીતે આપણે એને પત્ર લખીને આમંત્રણ આપી શકીએ એ છે. જો પહેલાં એનું સરનામું ત્યાં લખેલું છે કે 90 બુધનગર સોસાયટી લિંબાયત સુરત, અને ત્યાર પછી જે તે સિટીનું નામ લખ્યું હોય એનો પિનકોડ નંબર લખેલો છે, નીચે છે તારીખ લખેલી છે 8 ઓગસ્ટ 2011. ઓકે, ત્યાર પછી થોડીક સ્પેસ જગ્યા છોડી અને સંબોધન કરવાનું છે કે પ્રિય મિત્ર સ્નેહલ, મિત્રને લખ્યો છે એટલે પ્રિય મિત્ર સ્નેહલ એવી તરીકે સંબોધન કરી શકીએ. ત્યાર પછી સપ્રેમ સ્મરણ, તુમે યો જાનકર ખુશી હોગી કે અગલે રવિવાર કો મેરા જન્મદિન હૈ, ઇસ બાર તો છુટ્ટી કે દિન હી મેરા જન્મદિન હૈ, ઇસીલીએ મે અપને સભી મિત્રો કો બુલવાના ચાહતા હું ઓર ઉન સબકો આજ નિમંત્રણ ભેજ રહા હું. તુમ જાનતે હી હો કે સાલગીરહ કા દિન કિતને આનંદ કા દિન હોતા હૈ, ઉસ દિન હમારે કઈ રિશ્તેદાર ભી યહાં આયેંગે, બિપિન, સાજીદ, પ્રશાંત, સાન્યા આદિ સબ અવશ્ય આયેંગે, મેં ચાહતા હું કે તુમ ભી ઉસ દિન યહાં જરૂર આવો, યદિ તુમ નહીં આવોગે તો હમ સબકો બુરા લગેગા, ઓર તો સોરી હમ તો ઉસ દિન સારા સમય આનંદ મેં બિતાના ચાહતે હૈ, દિનભર ભોજન, જલસા, ખેત, ખેલ આદિ હોગા, રાત કો સિનેમા દેખને ભી જાયેંગે, મુજે આશા હૈ કે ઇસ અવસર પર તુમ ભી જરૂર આવોગે ઓર મેરે ઉત્સાહ કો આનંદ મેં બઢાઓગે, તુમ્હારે માતા પિતા કો સાદર ચરણ સ્પર્શ, છોટે ભાઈ કમલ ઓર બહન સંગીતા કો પ્યાર, તુમ્હારે આગમન કી પ્રતીક્ષા કરૂંગા, તુમ્હારા મિત્ર સાહિલ. જો સરસ મજાનો આ ભાઈ પત્ર લખ્યો છે,
સાહિલભાઈએ, એને જન્મદિવસ છે. આ પેરેગ્રાફની અંદર જન્મદિવસની અંદર શું શું કરવાનું છે અને કયા વારે છે, કયા દિવસે પાર્ટી રાખી છે, આવું બધું બધી વાત એણે અહીંયા રજૂ કરી છે. નીચેનો પેરેગ્રાફ છે તો કે એના માતા પિતાને સાદર ચરણ સ્પર્શ કે પગે લાગવાનું સંબોધન સરસ મજાનું કરેલું છે. નાના ભાઈ બહેનને કે પ્રેમપૂર્વક બોલાવજો, આવી રીતે એનો સરસ મજાનો પત્રનો કરેલો છે. આમ પત્ર અહીંયા આપણે પૂરો થઈ ગયો. હવે બીજો પત્ર છે બધાય પત્ર. હવે એવું થાય છે કે પેલા મિત્રોએ આમંત્રણ આપી દીધું કોઈ કે, પણ આપણે સંજોગ અવસાદ જઈ નથી શકતા, તો આપણે કેવલ એટલું તો કરી શકીએ કે સામે એને રિપ્લાય આપવો પડે કે હું આવી નથી શક્યો, અને બધા એટલે કે એને અભિનંદન કે જે કે એને શું કહેવાય, જન્મદિવસ હોય તો એને વિશ કરવું હોય તો આપણે કેવી રીતે એ પત્ર દ્વારા કરી શકીએ એનો નમૂનો છે. તો એમાં પણ એડ્રેસ લખવાવાળાનું છે, શાંતિ સદન રાવપુરા વડોદરા 10 ઓગસ્ટ 2011. પ્રિય મિત્ર સાહિલ, જો સાહિલને જવાબ આપ્યો છે. સપ્રેમ સ્મરણ, કલ હી તુમ્હારા પત્ર મિલા તો હમ સબ બહુત ખુશ હુએ. હમેં તુમ્હારી સાલગીરહ કા નિમંત્રણ ભી મિલા ઓર યહ જાનકર વિશેષ પ્રસન્નતા હુઈ કે કલ હી તુમ્હારી સાલગીરહ હૈ. ઇધર માં કુછ દિનો સે બીમાર રહેતી હૈ ઓર પિતાજી કો સુબહ 10 બજે હી દફતર જાના પડતા હૈ. દર્શના કો ભી સુબહ સ્કૂલ જાના પડતા હૈ ઓર વહ તો હૈ ભી છોટી. ઇસી કારણ ઘર કા બોઝ મુઝ પર હી હૈ. અબ તુમ હી કહો યહ સારા બોઝ કિસકો શુભ કર તુમસે આ મિલું. મેરે દિલ મેં તો બહુ હોતા હૈ કે ઇસ શુભ અવસર પર ઉડકર તુમ્હારે પાસ આ જાઉં, પરંતુ ઘર કી સ્થિતિ કા વિચાર કરકે વિવશ હો જાતા હું ઓર મન કરતે હુએ ભી નહીં આ સકતા. તુમ તો અબ 1 સાલ બડે હો ગયે હો, ઇસ અવસર પર મેં તુમ્હે બધાઈ ક્યો ન દો. મેં તો ચાહતા હું કે બાર બાર તુમ્હારી સાલગીરહ આયા કરે ઓર હમેં ખુશીઓ મનાને કા મોકા મિલે. ઇસ મંગલ અવસર પર ઉપસ્થિત ન રહ સકને કે સકતે હુએ ભી મેરે દિલ મેં તુમ્હારે લીએ શુભકામના હૈ. મેં ચાહતા હું કે ઈશ્વર તુમ્હે ચિરંજીવ રખે ઓર તુમ્હારા નયા વર્ષ શુભદાયી હો. તુમ્હારા મિત્ર સ્નેહલ. તો સ્નેહલભાઈએ એના જે પ્રોબ્લેમ હતા જન્મદિવસમાં ન પહોંચવાના, એ પત્ર દ્વારા એને જણાવ્યું કે મારી મા થોડા દિવસથી બીમાર રહે છે, પિતાજીને વહેલું ઓફિસ જવું હોય, દફતર મીન્સ ઓફિસ, ઓફિસે જવાનું હોય છે, બેન નાની છે એટલે આટલું બધું ઘરની જવાબદારી સંભાળી શકે નહીં, અને એને પણ સ્કૂલ જવાનું હોય એટલે લગભગ જાજી જવાબદારીઓ છે એ મારા ઉપર આવી પડી છે. હું ઈચ્છું છતાં પણ આવી શકું તેમ નથી, પરંતુ તારા જન્મદિવસની મને ખૂબ આનંદ છે. એટલે કહે છે કે તારો જન્મદિવસમાં તો ખૂબ આનંદ મસ્તી કરે અને સારી રીતે પસાર થાય એવી બધાએ આપે છે, શુભકામનાઓ આપે છે. અને કહે છે કે તું ખૂબ ચિરંજીવ, ચિરંજીવ એટલે કે લાંબુ આયુષ્ય તને મળે અને તારું નવું વર્ષ છે શુભદાયી રે. આવી વાત એને વ્યક્ત કરી, પોતાનો પ્રોબ્લેમ પણ જણાવી દીધો અને અભિનંદન પણ એને આપી દીધા. નીચે જો દરેક પત્રની નીચે અઘરા શબ્દ હોય એના શબ્દાર્થ આપેલા પણ છે, એટલે તમે સહેલાઈથી એ પત્રને સમજી શકો છો. ચલો પહેલાં બે પત્ર કર્યા આપણે, કે જન્મદિવસનું નિમંત્રણ પત્ર, બીજો પત્ર હતો કે આપણે પહોંચી નથી શક્યા પરંતુ એને બધાય એટલે કે અભિનંદન આપતો પત્ર. હવે નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન પત્ર છે આશ્વાસન પત્ર. એટલે વિષય શું છે તો કે ખેલ મહાકુંભ મેં અસફલ, અસફલ મીન્સ અચ્છા પ્રદર્શન નહીં કરને પર સખી કો આશ્વાસન પત્ર. ખેલ મહોત્સવ હોય અને ત્યાં નંબર નો આવ્યો હોય કોઈ ફ્રેન્ડનો અને એ ખૂબ દુઃખી હોય, મનથી માનસિક પડી ભાંગ્યા હોય, તો એને આપણે આશ્વાસન આપવું પડે કે હશે કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ વધારે મહેનત કરશે તો આપણે સારું તારું રિઝલ્ટ લાવી શકીશ. તો એના માટે આપણે પત્ર દ્વારા એને આશ્વાસન આપવું છે તો કઈ રીતે આપી શકીએ. એક માતૃછાયા સ્ટેશન રોડ કાલુપુર અમદાવાદ 7 નવેમ્બર 2011.
પ્રિય સખી જાગૃતિ સપ્રેમ સ્મૃતિ આજ તુમ્હારે પિતાજી સે ફોન દ્વારા પતા ચલા કે તુમ ખેલ મહાકુંભ મે ચક્ર ફેંક પ્રતિયોગિતા મે અસફલ હુઈ હો ઇસ સમાચાર સે મુજે બહુત દુઃખ હુઆ કે તુમ્હારા ઇસ પ્રતિયોગિતા મે અચ્છા પ્રદર્શન અચ્છા નહીં રહા हमने तुमसे बहुत आशा लगा रखी थी कि तुम जिले में प्रथम आओगे। प्रिय सखी, खेल में हमेशा जितना ही महत्वपूर्ण नहीं होता। अब जो कुछ होने वाला था हो गया, इसलिए उसका शोक न करना चाहिए और इस असफलता से निराश भी न होना चाहिए। असफलता भी सफलता का सोपान है। सफलता उन्हीं के चरण चूमती है जो अपने ध्येय प्राप्ति के मार्ग में डटे रहते हैं। अब निराश या हतोत्साह होने से कोई फायदा नहीं। मैं चाहती हूँ कि अब तुम दुगुने उत्साह से अभ्यास करो तो अगले साल तुम्हें अवश्य सफलता मिलेगी और तुम अपने जिले में ही गुजरात में प्रथम आओगी। मुझे आशा है कि तुम मेरी बात मानोगी और अपने अभ्यास में मनोयोग से लग जाओगी। तुम्हारी शक्ति अवनी। अवनी बेने सरस मजानू इमने मित्र शक्ति जागृति बेन ने आश्वासन आपता पत्र लख्यो छे के पहला तो ये मने तारा पिताजी द्वारा जानकारी प्राप्त थई के तू खेल महाकुंभ में चक्र फेंकनी प्रतियोगिता एटले के हरीफाईनी अंदर असफल थई छे, सफलता प्राप्त नथी करी, तो एक दुखनी बात छे। परंतु सारू के प्रतियोगिता हरीफाई तो एने ज कहवा कि एकबीजा हार जीत तो थती जुए। आज तारी हार थी है परंतु काले कि तू मेहनत करीश आते वर्षे तो तू जरूर सफलता तने प्राप्त थशे। अने मेहनत थी तो दरेक व्यक्ति ने सफलता मळे ज छे। क्यारेक असफलता मळे तो एमां के निराश थवानी जरूर नथी। आपणी जातने हतोत्साह करी देवानी कोई जरूर नथी। परंतु उल्टानुं डबल उत्साहथी काम करवुं जोईए एटले वधारे सारी जीत आपने प्राप्त थाय। आपणे ए हरीफाई पूरतो नहीं, समग्र गुजरात आपणा स्टेटनी अंदर पण आपणे प्रथम आवी शकीए एटली मेहनतनी आपणे तक मळे छे। एटले आवी सारा विचारो करी अने फरीवारी के આપણે આપણા કાર્યમાં લાગી જવું જોઈએ, આવી રીતે સરસ મજાનું એને આશ્વાસન આપેલું છે। ત્યાર પછીનો ચોથો પત્ર છે અનુમતિ પત્ર। તમે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય, સ્કૂલમાંથી પ્રવાસ જવાનો છે, તો એ પ્રવાસમાં જવા માટે તમારા ઘર પરિવાર તરફથી, તમારા પિતાજી પાસેથી કે કોઈ વડીલ પાસેથી પરવાનગી, અનુમતિ એટલે કે પરવાનગી, રજા માગવી છે, તો આપણે એ પત્ર દ્વારા કઈ રીતે માગી શકીએ? તો કે તમે જે છાત્રાલય એટલે કે સ્કૂલમાં ભણો છો એનું એડ્રેસ છે જીવન ભારતી છાત્રાલય, સ્ટેશન રોડ, દાહોદ, 29 સપ્ટેમ્બર 2011। पूज्य पिताजी, सादर प्रणाम। आपका पत्र मिला, सबकी कुशलता जानकर बड़ी खुशी हुई। आप मेरी जरा भी चिंता न करें। आपको सूचित करते हुए खुशी हो रही है कि हमारी कक्षा के सब विद्यार्थी अगले महीने की 70 तारीख को अजंता एलोरा की गुफा देखने जाने वाले हैं। मैं भी उस प्रवाह में सम्मिलित होना चाहता हूँ। स्कूल बस की व्यवस्था की गई है। यह प्रवास 3 दिन का रहेगा और 800 रुपये का खर्च आएगा। इस प्रवास में बहुत से दर्शनीय स्थल देखने को मिलेंगे। मेरे सभी साथी मनीष, साहिल, श्रेया, जाकिर, वेदा, गुरमीत और देवी भी इस प्रवास में जाने वाले हैं। मैं भी इस प्रवास में शामिल होना चाहता हूँ। आप पत्र द्वारा इस प्रवास के लिए मुझे अनुमति देने और 800 रुपये मनी ऑर्डर से भेजने की कृपा करें। पूजनीय माता जी को सादर प्रणाम, सोनल को प्यार, अपना आज्ञाकारी पुत्र रमेश। जो आमा पिताजी ने अनुमति मांगी है एटले संबोधन में शू आयु पूज्य आयो, मित्र हो तो प्रिय है, બાકી અહીંયા વડીલ છે આપણા એટલે પૂજ્ય એવું સંબોધન કરેલું છે અને એને આપણે સાદર પ્રણામ પહેલાં તો વ્યક્ત કર્યા છે। ત્યાર પછી તમારે એ પત્ર મળ્યો, કુશળતાના સમાચાર જાણી ખૂબ આનંદ થયો
અને કહે છે કે મારી તમે જરાય ચિંતા કરતા નહીં. આની અંદર લખ્યું છે કે આવતા મહિનાની 17 તારીખે અજંતા એલોરાની ગુફામાં અમારો પ્રવાસ જવાનો છે, તો તમારી પાસે પરવાનગી પત્ર માગું છું અને સાથે સાથે પ્રવાસની જે 800 રૂપિયા ફી છે એ તમને મોકલવા રિક્વેસ્ટ કરું છું એમ. અને ઘણા બધા ત્યાં જોવાલાયક સ્થળ છે, સાથે મારા મિત્રો પણ ઘણા બધા જવાના છે, તો મને આશા છે કે તમે મને જવાની આજ્ઞા આપશો જ. અને ત્યાર પછી કહે છે કે નાની બહેનને પ્યાર, માતાજીને પ્રણામ, અને છેલ્લે સંબોધન પણ જો કઈ રીતે લિખિતમાં કેવી રીતે એડ આપ્યો છે કે આપના આજ્ઞાનકારી પુત્ર રમેશ, કે જેને કોને ઉપર આધારિત રહે છે આ બધું, કે આપણે કોને પત્ર લખીએ છીએ, સંબોધન અને છેલ્લે આપણે લખાણ હોય એ કઈ રીતે આપણે એનું લિખિતન કરવું એડ આપવું એ એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે, બરાબર. ત્યાર પછી છે પ્રાર્થના પત્ર. પ્રાર્થના પત્ર મીન્સ કે આપણે છુટ્ટી કે લઈએ પ્રધાન અધ્યાપક કો પત્ર, કે આપણે રજા જોતી હોય ને કોઈને વિનંતી કરવી હોય, રિક્વેસ્ટ કરવી હોય રજા માટે, તો રજા ચિઠ્ઠી જેને આપણે કહીએ છીએ, તો એ નમૂનો એ આપેલો છે કે એમાં લખ્યું છે દેસાઈ ફલિયા ભાવનગર 23 ફરવરી 2011 સેવામાં, જો તેને લખવાનું સેવામાં, કોઈ પણ આવી રીતે હેન્ડને આપણે પત્ર લખતા હોય તો સેવા મેં આવું કરી અને એનું લખવું પડે. અને ત્યાર પછી શ્રી આચાર્ય મહોદય ડીએ સાર્વજનિક વિદ્યાલય સ્કૂલનું નામ ભાવનગર ગામનું નામ. ત્યાર પછી ગુરુજીને લખીએ છીએ, તો કે આદરણીય ગુરુજી અથવા તો ગુરુદેવ આવું લખી શકીએ. સવિનય નિવેદન હે કે મારું નિવેદન એવું છે કે મેરી બહેન કી શાદી આગામી 27 તારીખ કો નિશ્ચિત કી ગઈ હૈ, મેં ઉસકા એકલોતા ભાઈ હું, હમ લોગો કે યહાં શાદી કી કિતની ધૂમ રહેતી હૈ, ઇશે તો આપ અંજાન નહીં હૈ, ફલત મેં તારીખ 24 થી 28 5 દિન કી વિદ્યાલયમાં ઉપસ્થિત નહીં રહી શકુંગા. પિતાજી કા પત્ર ઇસ પ્રાર્થના પત્ર કે સાથ ભેજ રહા હું, આશા હૈ કી આપ મુજે યહ અવકાશ એટલે કે રજા પ્રદાન કરને કી કૃપા કરેંગે, ઇસલિયે મેં સદૈવ આપકા કૃતજ્ઞ રહુંગા, આપકા આજ્ઞાનકારી છાત્ર મનોજ પટેલ, ક્રમાંક 25 વર્ગ 8 અ, બરાબર. મેં લખ્યું છે કે આદરણીય ગુરુજી, પહેલાં તો રીઝન એટલે કે એનું કારણ બતાવ્યું છે કે ભાઈ 27 તારીખે મારા બેનના લગ્ન છે, લગ્ન નક્કી કર્યા છે, હું એનો એકનો એક ભાઈ છું, અને આપણા માહોલની અંદર ગુજરાતની અંદર જે લગ્નનો છે ઉત્સાહ કેટલો ધામધૂમથી ઉજવાય છે કે તમને ખબર જ છે, અને કે હું 24 તારીખથી લઈ અને 28 એમ 5 દિવસ સુધી હું સ્કૂલમાં હાજર રહી શકી એમ નથી, અને મારા પિતાજીએ પણ તમારી રજા માગી છે એનો પત્ર પણ આમાં હું સાથે જોઈન્ટ કરું છું એમ, અને મને આશા છે કે તમે મને આ રજા આપશો જ એમ, એટલે કે જો તમે મને રજા આપશો તો હું તમારો સદાય આભારી રહી, કૃતજ્ઞ એટલે કે આભારી રહીશ એમ. નીચે લિખિતન કર્યું છે કે આપના આજ્ઞાનકારી છાત્ર, છાત્ર મીન્સ વિદ્યાર્થી, મનોજ પટેલ, ક્રમાંક એટલે કે એનો રોલ નંબર છે 25, વર્ગ છે તો કે 8 અ. આવું વ્યવસ્થિત રીતે જો આપણે ઘણી વખત આવું આપણે તો અવારનવાર લખવાનું થતું હોય છે કે રજા ચિઠ્ઠી આપજો, સ્કૂલમાં આપણે કહેતા જ હોય છે કે ભાઈ તમે રજા લાંબી લેવાના હોય તો રજા ચિઠ્ઠી આપવી જરૂરી છે, પણ આડેધડ નહીં લખવાની, જો એ નિયમપૂર્વક સરસ મજાની રજા ચિઠ્ઠી તમે લખીને આપો તો તમારી પર્સનાલિટી પણ સારી પડે અને સારું લાગે સામેવાળાને વાંચીને કે વ્યવસ્થિત રીતના લખાણ લખેલું છે. એટલે આવા જે પત્ર આપણે બીજે પારિવારિક પત્ર તો ફોન દ્વારા આપણે વ્યક્ત કરી શકીએ, પરંતુ આ જે છે એ આપણે ક્યાંક લખવું પડે છે, એટલા માટે પત્ર લખવા આવડવા એ ખૂબ જરૂરી છે. હવે આગળના પત્ર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું, જોશું. અહીં સુધી હું રાખીએ આવજો.